બધા મજામાં આજે આપણે ચિત્રમાં રંગ પૂરવાનો છે તમને ગમતો વિષય છે પૂરો છે ચિત્રમાં રંગ પણ ચિત્ર શેનું છે એ આપણે જોવાનું છે આજે આપણે સરસ મજાનું કુદરતી દ્રશ્યમાં રંગ પૂરવાનો છે તો ઈ કુદરતી દ્રશ્યમાં જુદા જુદા રંગ હોય ભાઈ તમે મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ દરિયા કિનારે જાઓ પછી ઓલા મારનાથના ડુંગર ઉપર જાઓ પછી સરસ મજાના સરોવરે જાઓ તો કેટલા સરસ સરસ હોય છે ને એવી રીતે તમારે આ કુદરતી દ્રશ્યની અંદર સરસ મજાના કલર પૂરવાના છે તો ચાલો આપણે ચિત્ર તરફ વળીએ જુઓ બાળકો તમારી બુકની અંદર 18 નંબરમાં સરસ મજાના ચિત્રમાં રંગ પૂરેલા એક આખા પાનામાં દેખાય છે એમાં જુદા જુદા રંગ પૂર્યા છે જાડવામાં લીલો રંગ છે પછી વાદળ છે સરસ મજાના સ્ટારમાં વ્હાઈટ કલર છે પાણીમાં લાઇટ બ્લુ છે જોયે ને તો આપણે ધીમે ધીમે એની સામેના ચિત્રમાં રંગ પૂરવાનો છે તો મેં જો એ ચિત્રની અંદર ટપકા હતા ને એની અંદર જોડી દીધું છે સ્કેચપેનથી બરાબર તો તમારે બધાએ તમારી પેન્સિલથી અથવા તો તમારી મમ્મીને કહેવાનું અથવા તમારે સ્કેચપેનથી આ બધા ટપકા જોડી દેવાના છે જો લખ્યું જ છે કે હવે ચિત્રને પેન્સિલ કલરથી આગળના પાનામાં બતાવ્યા પ્રમાણે રંગ પૂરો પણ શું કરવાનું પહેલા બધા ટપકા જોડી દેવાના છે પછી આપણે ચિત્રમાં રંગ પૂરશું બરાબર તો સામેના ચિત્રમાં જોતા જોતા હું રંગ પૂરું છું તમારે તમારી રીતે રંગ પૂરવાનો છે જો બાળકો હવે હું પેલા આકાશમાં રંગ પૂરું છું જુઓ બાળકો પેલા હું આકાશમાં રંગ પૂરું છું તેમાં એમાં પેલા બોર્ડર આપી દઉં છું બરાબર જો પેલા બોર્ડર આપી દઉં એટલે શું થાય ત્યાં આપણો કલર બધામાં મિક્સ થાય નહીં બરાબર જોશે ઝીણું ઝીણું છે ત્યાં ધીમે ધીમે કલર પૂરવાનો બરાબર તમે તમારા મમ્મી પપ્પા સાથે જાઓ છો ને બહાર ફરવા એમાં સાતમ આઠમ ઉપર તો ભાઈ બધા બાળકો મમ્મી પપ્પા સાથે ફરવા જાય હે વનભોજન કરવા જાય વનભોજનમાં જઈએ ત્યારે વન એટલે જંગલ અને જંગલ એટલે એવું જંગલ નહીં કે ગાઢ જંગલ હોય બહુ ઊંચા બધા ઝાડવા હોય પણ ભાઈ બોલો બહુ વરસાદ પડ્યો હોય ને એટલે ભાઈ ખેતર ને વાડી બધું હોય ને ત્યાં તો સરસ મજાની લીલોતરી થઈ ગઈ હોય છે તો ત્યાં જાઓ છો તમારા મમ્મી પપ્પા સાથે જાઓ છો ને તો જો હું આકાશમાં સરસ મજાનો કલર પૂરતી થાઉં છું સાથે સાથે ધ્યાને રાખતી જાઉં છું કે વાદળ ને સ્ટાર ની અંદર કલર પૂરાય નહીં જો હવે આપણે વાદળામાં રંગ પૂરશું હવે આપણે ઘરમાં કલર પૂરવાનો છે ઘરના છાપરા ઉપર કલર પૂર્યો છો સરસ મજાનો આમાં છે તેવો કલર પૂર્યો છે પણ થોડોક અલગ છે હો ભાઈ કલર એટલે આપણે ગુલાબી જેવો જ કલર પૂર્યો છે ભાઈ બરાબર છે એને હવે આ કલર પૂરાઈ જાય ને પછી હું બીજો કલર લઈશ જોજો આ છે બ્લુ કલર સેજ બરાબર સેમ ટુ સેમ ચિત્ર જેવો નથી લીધો સામેમાં કલર પૂર્યો છે એવો નથી લીધો બરાબર જુઓ બાળકો હવે હું ઝાડમાં કલર પૂરું છું ઝાડમાં આપણે ગ્રીન કલર લેશું બરાબર તમને ખ્યાલ જ હોય કે ઝાડવામાં રંગ કેવો હોય
પર્વત ઉપર કેવો હોય, પણ બાળકો વરસાદ પડે ને ત્યારે બધે સરસ મજાનું પાણી આવ્યું હોય ને એટલે જમીનમાંથી ઘાસ ઉગી જાય, એટલે આપણે ચોમાસામાં બધું ગ્રીન લાગે, પર્વત હોય જમીન હોય તો મોટા ભાગનું લીલું આપણે લાગે, એટલે બધે લીલોતરી હોય છે. જ્યારે મસ્ત આપણે ફરવા જઈએ શિયાળામાં કે ઉનાળામાં આપણે ફરવા જઈએ ને તો જમીન કે પર્વત કેવા હોય, બ્રાઉન કલરના, કેવા હોય બ્રાઉન કલરના, એટલે કે કોફી કલરના હોય, બરાબર. આપણે ઉપરના ભાગમાં લીલો રંગ પૂરી નાખ્યો છે, પણ બાળકો આ ચિત્રમાં જે ઝાડવા છે એ કયા વૃક્ષ કહેવાય, કયું ઝાડ કહેવાય ખબર છે? આને કયું ઝાડ કહેવાય? આપણે ક્રિસમસ ટ્રી જોઈએ છે ને, સાન્તાક્લોઝ દાદા આવે ત્યારે આપણે આખું ક્રિસમસ ટ્રી શણગારીએ છીએ ને, એ ક્રિસમસ ટ્રી જેવું એક બરફ વાળા જગ્યાનું ઝાડ છે. ઓ ભાઈ, ત્યાં તે બરફ પડે ને ત્યારે સફેદ સફેદ બધું આજુબાજુ થઈ જાય, પછી ચોમાસું આવે ત્યારે સરસ મજાનું ગ્રીન થઈ જાય આજુબાજુની જગ્યા, અને ઉનાળો આવે તો પાછળ બધું જે પર્વત ને એવું છે એ બધું કેવું થાય, કોફી કલરનું, કેવું કલર થઈ જાય, કોફી કલરનું. હવે આપણે નીચેના ભાગમાં આપણે એનો બ્રાઉન કલર કરીશું. જો થઈ ગયા મસ્ત. હવે બાળકો પર્વત ઉપર સરસ મજાનું બ્રાઉન કલર કરવાનો છે. કેવા કલરનો કરવા? પર્વત બ્રાઉન કલરના. પેલા હું બોર્ડર આપી દઉં છું, અહીંયા બોર્ડર આપવી પડશે કેમ કે મોટા મોટા છે પર્વત ભાઈ, અંદર કલર નો જાય, એકબીજા ભળી ન જાય, એનું ધ્યાન રાખવા માટે આપણે પેલા બોર્ડર આપશું, બરાબર ને? જેમ આવતું જાય એમ આપણે બોર્ડર આપતા આપતા કલર પૂરશું ભાઈ. જો બાળકો આપણે પર્વત ઉપર રંગ પૂરીએ છીએ. બાળકો આમાં તમને ચિત્રમાં સરસ મજાનું શું શું દેખાય છે જુઓ તો, તારા, ચાંદા મામા, ઘર, હે, એટલે આપને ખબર પડી જાય કે ચિત્ર ક્યારનું છે, રાતનો સમયનું છે, બરાબર. અને તમને ખબર છે આ છે ને બરફ વિસ્તાર હોય ને એવા બાજુનું ચિત્ર છે ભાઈ, જ્યાં સરસ મજાના આવા શંકુદ્રુમ, એટલે એ જે ઝાડ છે એને શંકુદ્રુમ ઝાડ કહેવાય છે. શું કામ આને શંકુદ્રુમ કહેવાય છે? કેમ કે એ શંકુ આકારના હોય છે. જુઓ અહીંથી આમ, પાછા આમ, પાછા આમ, પાછા આમ, બરાબર. તો આ છે એ રાતનું સમયનું ઝાડ સમય છે. જુઓ નાના તારા દેખાય છે તમને, તારા ક્યારે દેખાય? રાતના સમયે. અને આ બધા પર્વત સરસ મજાના દેખાય છે. શું કામ? કે ચાંદા મામા પણ ઉગેલા છે ભાઈ. જુઓ બાળકો હવે આપણે શેમાં બાકી રહ્યું, હવે આપણે આ નદીમાં કલર કરવાનો બાકી છે, તો હવે હું નદીમાં કલર પૂરું છું. ઓકે, જુઓ બાળકો નદીમાં કલર પૂરું છું હું ભાઈ, ધ્યાન રાખવાનું, કેમ કે મકાન કઈ નદીની અંદર તો આવે નહીં ઘર, એટલે આ જગ્યા છે ને એ છોડી દેવાની છે અહીંથી અહીં સુધી, બરાબર. તો હું નદી વાળા ભાગમાં, જો અહીંયા તે એવી રીતે છે, જો આ ભાગમાં આમ પીળાશ પડતો છે, ડાર્ક પીળો, એમાં સરસ મજાની જમીન છે અને અહીંયા પાણી છે, તો આપણે એ પ્રમાણે રંગ પૂરવાનો છે, બરાબર. જોજો હવે નદીમાં કલર પૂરાઈ ગયો છે, તો હવે આપણે ખાલી આ ભાગમાં કલર પૂરવાનો છે, બરાબર છે. તો ત્યાં આપણે બીજો કલર પૂરીશું. જો બીજો કલર લઉં છું ભાઈ, જો થોડો કલર પડે ને એવો કલર લીધો છે મેં, જોયું.
જુઓ બાળકો, આપણું ચિત્ર હવે તો પૂરું થવા આવ્યું છે. ભાઈ થઈ ગયું છે ને કુદરતી દ્રશ્ય. તમે મમ્મી પપ્પા સાથે બહાર ફરવા જાઓ, રાતના સમયે તમે જુઓ ને તો આજુબાજુનું દ્રશ્ય કેટલું સુંદર સુંદર લાગે છે. અને આ ચાંદામામા આખા ઉગ્યા હોય ત્યારે તમે પૂનમના દિવસે જાઓ ને ત્યારે તો બહુ સરસ લાગે. તો તમે તમારા મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ ત્યારે ખાસ રાતના સમયે આજુબાજુનું વર્ણન જોવાનું, બધું જોવાનું કે શું છે, પછી અમને કહેવાનું કે મિસ અમે આ જોયું હતું, બરાબર શું જોયું હતું બધું કહેવાનું છે, બરાબર. હવે મેં મારા પુસ્તકમાં જે તમારી પાસે છે એવી પુસ્તકમાં રંગ પુરાઈ ગયો છે, પૂરી દીધો છે. તમારે જોઈ જોઈ એમાંથી કલર પૂરવાનો છે. ઘર છે, ત્રણ ઝાડ છે, અને વાદળ છે, ચાંદમામા છે. તો બાળકો આમાંથી સાથે સાથે તમારે ચિત્રમાં રંગ પૂરવાનો તો છે, પણ કઈ કેટલી વસ્તુ છે એ તમારે મને કહેવાનું છે. તો મને હોમવર્કમાં લખીને મોકલજો કે આ ચિત્રમાં કેટલા કેટલા કેટલી કેટલી વસ્તુ છે ભાઈ, ને કેટલી સંખ્યામાં છે. ચાંદમામા કેટલા છે? એક છે. તો વાદળા કેટલા છે? ઝાડ કેટલા છે? ઘર કેટલા છે? પર્વત કેટલા છે? અને તારા કેટલા છે એ તમારે લખી અને મને ફોટો પાડીને મોકલવાનો છે, બરાબર. ચિત્ર પૂરું થઈ જાય પછી બધા જે વસ્તુ છે, વાદળ ને ઘર ને ઝાડ, એ ગણી અને નામ સહિત મને સંખ્યા લખીને મોકલજો, બરાબર. આ તમારું હોમવર્ક સાથે ચિત્રમાં રંગ પૂરવાનું, બરાબર. તો આવજો બાળકો.